ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઓ 26 જેટલી સરકારી સેવાઓનો ઘર આંગણે લાભાર્થીઓએ લાભ લીધો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને ભારતીય જનતા પાર્ટી યોજવામાં યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ સહિત કાર્યક્રમો યોજાયા. ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સરકારશ્રીની વિવિધ સેવાઓ જેવી કે આધાર કાર્ડ, સુધારણા રાશન કાર્ડ, સુધારો વધારો, આરોગ્ય સેવા, ગ્રામીણ ડાક સેવા, વન વિભાગને લગતા પ્રશ્નો સહિત વિવિધ જેટલી 26થી વધુ સેવાઓનો લાભાર્થીઓએ ઘર આંગણે સીધો લાભ લીધો. તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના ઉદ્યોગદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જનસેવાના આ કાર્યમાં લોકો વધુ લાભ મેળવે તેવી જન અપીલ કરવામાં આવી હતી. મારું નામ પ્રદીપભાઈ જેમલભાઈ દરજી છે. હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારો છોકરો અમદાવાદ નોકરી કરતો હોવાથી મારે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હતું, પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં આવવાથી તુરંત જ મારું કામ થઈ ગયું છે અને દાખલો કાઢી આપ્યો છે. આભાર. ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર પખવાડિયું સેવાકીય પ્રવૃત્તિઓના વિવિધ કાર્યક્રમો હાથ ધરવાનો નિર્ણય કર્યો. એના અનુસંધાને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા, ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો હાથ ધરાયા, વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરાયા, બ્લડ ડોનેટના ભાજપ યુવા મોરચા દ્વારા કાર્યક્રમો હાથ ધરાયા અને આજે ધ્રાંગધ્રા શહેરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે સમગ્ર ગુજરાતમાં સેવા સેતુના જે કાર્યક્રમો શરૂ થયા છે એના અનુસંધાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાની અંદર પણ સેવા સેતુનો કાર્યક્રમ હાથ ધરાયો છે. અહીંયા વિવિધ પ્રકારની સેવા એ સમાજના વિવિધ વર્ગને પ્રાપ્ત થવાની છે, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે આયુષ્યમાન કાર્ડ હોય, ચાહે આઈટીઆઈમાં એપ્રેન્ટિસ તરીકેની ભરતી માટેની રજીસ્ટ્રેશન કરવાનું હોય, આરોગ્યની બાબત હોય, એસટીની બાબત હોય, વન વિભાગની બાબત, અનેક બાબતોની સીધી જ હલ નિકાલની પ્રવૃત્તિ કાર્યવાહી અત્યારથી થઈ રહી છે. અને આ પ્રકારે જ્યારે સમાજના વિવિધ વર્ગને રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની તાત્કાલિક જરૂરિયાત હોય એવા તબક્કે આ સેવા સેતુના કાર્યક્રમ થકી સમાજના વિવિધ વર્ગને મદદરૂપ બનવાનું રાજ્ય સરકારનું એક આગવા પ્રકારનું આ કાર્ય છે અને કાર્યક્રમમાં આજે અહીંયા અનેકવિધ ધ્રાંગધ્રાના અને શહેરીજનો અને ગ્રામ્યના વિવિધ લોકોએ ભાગ લીધો છે. ધ્રાંગધ્રા નગરપાલિકાની સમગ્ર ટીમ અને વહીવટી પાંખની સમગ્ર ટીમ જ્યારે આજે કાર્યરત છે ત્યારે હું તમામને અભિનંદન આપું છું કે આપણે સૌ સાથે મળીને આ પખવાડિયાને સમાજની સેવા માટે, સામાજિક વિકાસના કામ માટે ઉજવીએ અને સાથોસાથ નરેન્દ્રભાઈ મોદી જે દેશના હિતાર્થે કાર્ય કરી રહ્યા છે, સમગ્ર ભારત દેશ એક આગવા પ્રકારની પ્રગતિ માળખાકીય અને સામાજિક પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે આવા નાના કાર્યક્રમો થકી નાના સમાજને મદદરૂપ બનવાનું કાર્ય એ કરનારને તમામને ખૂબ ખૂબ અભિનંદન.